નમસ્કાર હું છું ડૉક્ટર દેવાંગી જોગલ જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી મિત્રો ત્રીસે પહોંચેલી સ્ત્રીઓની સમસ્યા છે ચારીસે પહોંચેલા પુરુષોની જે સમસ્યા છે અને એડોલ્સન્સની એજ પર નાના નાના બાળકો જ્યારે પહોંચે છે ત્યારે એમની સમસ્યા છે જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને એનું નામ છે ઓબેસિટી અમુક ઉંમર થાય એટલે સ્ત્રીઓને એવું થાય છે કે મેડમ વજન વધ્યા જ કરે છે પુરુષોને એવું થાય છે કે પેટ બહાર આવતું જાય છે અને બાળકો એમને એમ ફૂલતા જાય છે મારી પાસે આવતા મોટા ભાગના દર્દીઓ બધી જ વસ્તુઓ ટ્રાય કરીને આવતા હોય છે તો આજે આ વિડિયોમાં હું તમને ઓબેસિટીના કારણો કયા કયા ડાયટ ઓબેસિટી માટે યોગ્ય કહેવાય કીટો ડાયટ પ્રોટીન ડાયટ લો કાર્બ ડાયટ શું આ બધું યોગ્ય છે અને જો ઓબેસિટીને આપણે દૂર કરવી હોય તો આયુર્વેદમાં આહાર વિહારના કેવા ઉપાયો કીધા છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું સૌથી પહેલાં આપણે જોઈએ કે ઓબેસિટી એટલે કે મેદો વૃદ્ધિના કારણો કયા કયા છે હું એવું માનું છું મિત્રો કે જો એક વખત કારણ તમને પકડાઈ જશે તો એનું સોલ્યુશન હાથવેતમાં છે પરંતુ તમારે વિચારવું જોઈએ કે મારા શરીરમાં કયા કારણે ઓબેસિટી જોવા મળે છે સૌથી પહેલું અને મહત્વનું કારણ છે સેરેન્ટરી લાઈફસ્ટાઈલ ખાધું પીધુંને રાજ કર્યું આજકાલ મોટા ભાગના લોકોનું બેઠાળું જીવન હોય છે મગજ ખૂબ ચલાવવું પડે છે પરંતુ શારીરિક પ્રવૃત્તિઓ લગભગ નીલ હોય છે એટલે આના લીધે વજન વધવાની શક્યતા રહે છે એવું જ બીજું કારણ છે આહારનો અતિયોગ થોડી થોડી વારે કંઈક કંઈક પેટમાં નાખ્યા જ કરીએ બેઠા હોઈએ અને બાજુવાળા ભાઈ ખમણ મંગાવે તો એમાંથી થોડા ખમણ ખાઈશું થોડીવાર પછી આ બાજુવાળા ભાઈ ભૂસું મંગાવશે તો એમાંથી થોડું ભૂસું ખાઈશું તો આવું કંઈક ચાલું જ રહે છે આહારનો અતિયોગ થાય છે સમ્યક પાચન થતું નથી અને એટલે ફેટમાં કન્વર્ઝન થાય છે ત્રીજી મહત્ત્વની વસ્તુ છે અગ્નિ જઠરાગ્નિ જે કહેવાય છે એ તમારો મંદ છે એટલે પાચન પ્રક્રિયા ક્યાંક ડિસ્ટર્બ છે ફેટ મેટાબોલિઝમમાં ગડબડ થાય છે અને તમે જે ખાવ છો એનું તરત જ ચરબીમાં કન્વર્ઝન થઈ જાય છે ચોથું મહત્ત્વનું કારણ છે હેરિડિટરી એટલે કે જીનેટિકલ પ્રિડિસ્પોઝિશન આપણા મમ્મી અને પપ્પાનું જો વજન વધારે છે તો નેચરલી આપણામાં એ વસ્તુ આવવાની શક્યતા છે એટલે એના કારણે પણ આપણને ઓબેસિટી જોવા મળે પાંચમું કારણ છે એન્ડોક્રાઇનલ ડિસીઝીસ એટલે કે અંતસ્તાઓની ગરબડના લીધે થતા રોગો જેમ કે થાઇરોઇડ પીસીઓડી ડાયાબિટીસ વગેરે આવા રોગોના લીધે પણ ઓબેસિટી જોવા મળે છે ઘણીવાર મેનોપોઝલ એજમાં સ્ત્રીઓનું આપોઆપ વજન વધતું જાય છે અંતે છેલ્લું કારણ છે કે શરીરમાં કોઈ પણ ક્રોનિક ડિઝીઝ હોય કોઈ પણ જૂનો રોગ હોય એની દવામાં સ્ટીરોઇડનું સેવન લાંબા સમય સુધી ચાલુ હોય અથવા તો મનોવસાદ એટલે કે સાયકટ્રીશિયનની કોઈ કેવી દવાઓ ચાલુ હોય તો આ દવાઓ જો સતત ચાલુ રહે છે તો એના લીધે પણ ઓબેસિટી થતી જોવા મળે છે તો આ બધા જ ઓબેસિટીના પ્રાઇમરી કારણો થયા એક વખત આપણે જાતે ફોકસ કરવું પડે કે આમાં મને કયું કારણ લાગુ પડે છે હવે કારણો જોયા પછી મહત્ત્વની વસ્તુ છે કે ઓબેસિટીને કંટ્રોલ કરવા આજકાલ આપણને જે ડાયટ જોવા મળે છે એ કેટલા યોગ્ય છે મારી પાસે કેટલા બધા લોકો પોતાના જીમના ટ્રેનર પાસેથી કે પોતાના ડાયટિશિયન પાસેથી કંઈક લિસ્ટ લઈને આવે કે મેડમ હું કીટો ડાયટ ફોલો કરું છું મેડમ હું પ્રોટીન ડાયટ ફોલો કરું છું મેડમ હું નો કાર્બ ડાયટ ફોલો કરું છું શું આ ડાયટ યોગ્ય છે મિત્રો એક વખત ખાલી વિચારી લો કે કેલરી ગણે તમને એ પ્રમાણે કંઈક ડાયટ ચાર્ટ આપે કે તમારે એક કપ આ ખાવાનું છે એક ગ્લાસ આ પીવાનું છે અને આખું લિસ્ટ આપે અને તમારે રોજ એ ફોલો કરવાનું તમે કેટલો સમય સુધી આ ફોલો કરી શકશો શું તમે જીવનભર આ બધા જ નિયમો ફોલો કરવા માટે તૈયાર છો અને તમે વિચારજો જેવું તમે ફોલો કરવાનું બંધ કરો છો તરત જ તમારું વેઇટ ફરીથી ઓન થવાનું શરૂ થઈ જાય છે પ્રશ્ન એ છે કે આ ડાયટ તમારે લેવો યોગ્ય છે તમે ક્યારેક સર્ચ કરજો આવા ડાયટોના પણ કેટલાય કોમ્પ્લિકેશન્સ હોય છે એ અંડર ઓબ્ઝર્વેશન જ શરૂ કરાય છે અને અંડર ઓબ્ઝર્વેશન જ એને ધીમે ધીમે છોડવામાં આવે છે શરીરને કોઈક વસ્તુની આદત પડી ગઈ છે એને આપણે સદંતર છોડી દઈએ છીએ ફરીથી એ વસ્તુ જ્યારે શરૂ કરવાની હોય છે ત્યારે શરીર એને એડોપ્ટ કરશે કે નહીં એ એક મોટો પ્રશ્ન રહે છે આપણે આપણી પરંપરા જોઈ લઈએ આપણા દાદા દાદી કે નાના નાની ક્યારેય આવા ડાયટ ફોલો કરતા હતા એટલે હું એવું માનું છું કે આપણો આહાર એ આપણી પરંપરા પ્રમાણેનો હોવો જોઈએ દરેક વસ્તુ બધા માટે સરખી ના હોય ઓબેસિટીના ડાયટ ચાર્ટ એ જનરલાઇઝ્ડ ક્યારેય ન હોય વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે એની પોતાની પર્સનલાઇઝડ શૈલીમાં એને ડાયટ ચાર્ટ આપવામાં આવે તો જ એ યોગ્ય પુરવાર થાય આ કંઈ ઘટતી નથી કે અંદર તમે કેલરી ગણી ગણીને જે વસ્તુ નાખશો એ બધું જ પીસાઈને તમને એટલી કેલરી મળી જ જશે એકચ્યુલી પેટમાં નાખવું મહત્ત્વનું નથી હોતું એનું પાચન કેટલી સારી રીતે થાય છે એ મહત્ત્વનું હોય છે અને એના પર જ આધાર છે કે તમારું વજન ઘટશે કે વધશે હવે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ કે વજન ઘટાડવા માટે આપણો આહાર કેવો હોવો જોઈએ મિત્રો જ્યારે આપણે કીટો ડાયટ કે નો કાર્બ ડાયટની વાત કરીએ છીએ ત્યારે આપણે આપણા રોજિંદા જીવનમાંથી કાર્બોહાઈડ્રેટવાળો ડાયટ તદ્દન ઓછો કરી નાખીએ છીએ એની સામે તમને શું આપવામાં આવે છે આઠ દસ ઈંડા ખાઈ લેવાના ત્રણસો ચારસો ગ્રામ પનીર ખાઈ લેવાનું કાર્બોહાઈડ્રેટ શરીરમાં નથી જતું તો એનું લેવલ પૂરું કરવા માટે પ્રોટીન અને ફેટનું કન્ઝપ્શન વધારી દેવામાં આવે છે કે જેથી શરીર એમાંથી તાકાત લઈ લે અને ચરબી બળતી જાય પરંતુ આયુર્વેદના ફંડા કંઈક અલગ જ છે જે વ્યક્તિઓએ વજન ઘટાડવું હોય એને જમવા માટેનો ગોલ્ડન રૂલ ફોલો કરવાનો છે કે તમારા શરીરમાં આગળનું પચી ગયું હોય યોગ્ય ભૂખ લાગી હોય મળ પ્રવૃત્તિ સારી રીતે થઈ ગઈ હોય તો જ તમારે ભોજન લેવું મારી પાસે ઘણા લોકો એવા આવે છે કે મેડમ અમે તો માર્કેટિંગ ફિલ્ડમાં છીએ સવારે હેવી બ્રેકફાસ્ટ કરીને અમે નીકળી જઈએ આખો દિવસ અમે ફર્યા કરીએ સાંજે અમે બહુ હેવી ખાઈએ કારણ કે બપોરે અમે જમવાનું સ્કીપ કર્યું હોય પરંતુ મિત્રો આયુર્વેદ પ્રમાણે તમારો જઠરાગ્નિ સૌથી સારો પિત્ત કાળમાં હોય એટલે કે બપોરના સમયે જઠરાગ્નિ ખૂબ સારો હોય ત્યારે તમે જેટલું સારું ખાશો એટલું સારું પચી જશે અને એમાંથી શરીરને યોગ્ય પ્રમાણમાં તાકાત મળશે એટલે બપોરના જમવામાં દાળ ભાત શાક રોટલી આપણું જે ફૂલ ભાણું છે તે તમારે અવશ્ય ખાવું જોઈએ જો વજન ઘટાડવા માટે તમારે જ સમયનું ખાવાનું ઓછું કરવું છે અથવા તો હલકું કરવું છે તો એ સમય તમારે સાંજનો પસંદ કરવો જોઈએ શક્ય હોય તો સાંજનું જમવાનું સાત વાગ્યા પહેલાં લઈ લો હલકું લો જેથી સૂવા અને જમવા વચ્ચે એટલીસ્ટ બે ત્રણ કલાકનો સમય રહે એટલે સાંજનું જમવાનું પણ સારી રીતે પચી જાય અને એનાથી ફેટ વધવાની શક્યતા ઘટી જાય ખાવા વિશે આચાર્યોએ કીધું છે કે સડ રસાત્મક ભોજન હોવું જોઈએ એટલે કે ભોજનમાં છએ છ રસ થોડા વધતા ઓછા અંશે હોવા જ જોઈએ પરંતુ જેમને વજન ઘટાડવું છે એમના શરીરમાં જનરલી કફ દોષ વધારે હોય છે એટલે કફ ઓછો કરવા માટે કયા રસ આપણે વધારે સેવવા જોઈએ તો એનો જવાબ છે તીખો તુરો અને કડવો આ ત્રણ રસ એવા છે કે જે શરીરમાં કફ ઓછો કરે છે મેદ ઓછો કરે છે એટલે આવા રસવાળા દ્રવ્યોનું સેવન થોડુંક વધારે કરવું જોઈએ સ્પેસિફિક જો હું તમને સમજાવું તો કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે પચવામાં ભારે છે અને જેનાથી શરીરમાં મેદ વધવાની પ્રક્રિયા વધી જાય છે દાખલા તરીકે ઘઉંનો ઉપયોગ થોડો ઓછો કરવો જોઈએ બપોરના સમયે તમે ઘઉં લો તો ચાલશે રાતના જમવામાં બને ત્યાં સુધી ઘઉંની વસ્તુઓ અવોઈડ કરો બાજરો જુવાર નાચણી કે રાગી જવ આ બધા જ અનાજો લઈ શકો એમાં સૌથી ઉત્તમ છે જવ સાંજના જમવામાં જવના દલિયા જવના રોટલા જો લેવામાં આવે તો આપોઆપ વજન ઘટવાની શક્યતા વધી જશે વળી ખોરાકમાં ચીઝ પનીર દહીં વગેરે વસ્તુઓને થોડી અવોઈડ કરો એના બદલે ધાણી દાળિયા મમરા જે પચવામાં હલકી વસ્તુઓ છે એનું સેવન થોડું વધારવું જોઈએ આયુર્વેદના મહર્ષિઓએ આહાર વિજ્ઞાનનું ખૂબ સચોટ વર્ણન કર્યું છે ક્યારે જમવું કેટલું જમવું કેવી રીતે જમવું અને કેટલા પ્રમાણમાં જમવું આ બધાનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આયુર્વેદના મહર્ષિઓએ આપ્યું છે જેનો વિડીયો આગળ મેં શેર કર્યો છે એના વિશેની વિસ્તૃત માહિતી તમે એમાંથી મેળવી શકશો મિત્રો જનરલી ઓબેસિટી માટે જ્યારે આપણે મનમાં કંઈક નક્કી કરીએ છીએ કે આટલો સમય આ વસ્તુ મારે નથી લેવી તો આપણે રિજિડલી એને ફોલો પણ કરવી જોઈએ મેં એવું જોયું છે કે ઘણા વ્યક્તિઓને અમે કહીએ કે ભાઈ સાંજના જમવામાં આટલું અવોઈડ કરો તો દસ દિવસ ન ખાય અને અગિયારમાં દિવસે પાર્ટીમાં જઈને કેક પેસ્ટ્રીઝ પનીરનું શાક બધું જ ખાઈ આવે એક સરસ મજાનું ઉદાહરણ આપવાનું મન થાય છે ઘણી પત્નીઓને એવી આદત હશે કે હસબન્ડને ન ખબર હોય ને એવી રીતે પોતાની એક પર્સનલ સેવિંગ્સ રાખે હવે તમે વિચારજો ક્યારેક એમાંથી થોડા રૂપિયા વપરાઈ ગયા હોય અને ક્યાંકથી પણ રૂપિયા આવે ને તો આપણે શું કરીએ પહેલાં આપણી પર્સનલ સેવિંગ્સમાં એ રૂપિયા નાખી દઈએ બસ શરીર જોડે પણ કંઈક આવું જ થાય છે તમે જ્યારે શરીરમાં કંઈક વસ્તુ નાખવાની સદંતર બંધ કરી દો છો ત્યારે શરીર એમ માને છે કે હવે આ વસ્તુ નથી આવવાની એટલે શરીરમાં જે એક્સ્ટ્રા ફેટ છે તે વપરાવાની શરૂ થઈ જાય છે હવે દસ દિવસ પછી જ્યારે એ વસ્તુ અચાનક શરીરમાં જાય છે તો શરીરના કોષો એકબીજાને કહે છે કે ભાઈ આ વસ્તુ ઘણા વખતે આવી છે કેટલાય વખતથી બંધ જ હતી એટલે ત્યારે શરીર એમાંથી મેક્સિમમ ફેટ બનાવી લે છે જેમ આપણે પેલા રૂપિયામાં અંદર ભેળવી દઈએ છીએ એવી રીતે શરીર પણ અચાનક વધારે ફેટ બનાવી અને પોતાની વપરાયેલી ફેટ પાછી ડિપોઝિટ કરી લે છે એટલે મહેરબાની કરીને જ્યારે કોઈ કંઈક વસ્તુ ફોલો કરો છો તો લાંબો સમય સુધી એને ફોલો કરો તમારા ડૉક્ટર કે વૈદ્યને પૂછીને ધીમે ધીમે નોર્મલ ડાયટ પર ચઢવાની શરૂઆત કરશો તો ચોક્કસ તમે ઓબેસિટી પર વિજય મેળવી શકશો ઓબેસિટીમાં આહાર વિશે શું સાચવવું એની જાણકારી લીધા પછી હવેનો મહત્વનો પોઈન્ટ છે વ્યાયામ કોઈ પણ વ્યક્તિને જ્યારે વ્યાયામ કરવાનું કહેવામાં આવે છે ને ત્યારે તરત એ લોકો પોતાનો જવાબ આપી દે છે ધારો કે ગૃહિણીઓ હોય બેન કચરા પોતા કપડાં વાસણ બધું તો જાતે કરીએ છીએ ત્રણ માળનું ઘર છે ઉપર નીચે દિવસમાં દસ વાર આવવા જવાનું થાય છે હવે કેટલોક વ્યાયામ કરવો પરંતુ મિત્રો તમે રોજિંદા જીવનમાં જે વસ્તુઓ કરો છો એને વ્યાયામમાં ન ગણી શકાય એટલે હું ઘણીવાર કહું છું કે વ્યાયામ રોજ અડધોથી પોણો કલાક થવો જ જોઈએ આપણી માનસિકતા એવી છે કે ઘરે જો આપણને એવું કહેવામાં આવે કે તારે રોજ ચાલવાનું છે દોડા કૂદવાના છે કે સાયકલ ચલાવવાની છે તો આપણે બે દિવસ કરીશું ને ત્રીજા દિવસે નહીં કરીએ પરંતુ જીમમાં જો આપણે પૈસા ભર્યા હશે તો આપણે જ્યારે સૂતા હશું ને ત્યારે જ આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણને કહેશે કે ઉઠી જા ફી ભરી છે તારે જવું જ પડશે એટલે આપણે ઉઠીને જીમમાં જતા રહીએ છીએ આયુર્વેદના સુશ્રુત આચાર્યએ કીધું છે કે વ્યાયામમાં બેસ્ટ વ્યાયામ છે ચંક્રમણ એટલે કે સિમ્પલ ચાલવું ઘણીવાર લેડિઝો માર્કેટમાં શોપિંગ કરવા જાય અને થોડું થોડું ચાલતા ચાલતા કેટલું બધું શોપિંગ કરી નાખે અને એવું માને કે આજે તો મેં ત્રણ કિલોમીટર ચાલી નાખ્યું પરંતુ મિત્રો રોજ ડેડિકેટેડલી એક જ રસ્તા પર ફાસ્ટ વોકિંગ કરવું સ્પીડમાં ચાલવું એને ચાલ્યું કહેવાય અને એને જ વ્યાયામ કહેવાય હું એવું માનું છું કે પર્સનલી જીમમાં દરેક વખતે જવું જરૂરી નથી હોતું તમે તમારી જાતને પ્રોમિસ આપો અને એને ડેડિકેટેડલી ફોલો કરો હવે બીજો પ્રશ્ન એ કે વ્યાયામ કેટલો કરવો જોઈએ તો મહર્ષિઓએ એટલું સરસ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે જે શરીરની પચાસ ટકા શક્તિ બાળી નાખે હવે આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે ખબર પડી કે શરીરની પચાસ ટકા શક્તિ વપરાઈ ગઈ તો કપાળ પર પરસેવો થાય બગલમાં પરસેવો થાય હાથ પગના તળિયામાં પસીનો થાય મોઢું સુકાય અને થોડો હાફ ચઢે ત્યારે તમારે માનવું જોઈએ કે અર્ધ બલ વ્યાયામ થયું એટલે કે રોજ આટલા પ્રમાણમાં જો તમે વ્યાયામ કરશો તો ચોક્કસ ઓબેસિટીને આવતી રોકી શકાશે વ્યાયામની ડેફિનેશન શાસ્ત્રોમાં અપાય છે કે શરીર આયાસજનકમ કર્મમ વ્યાયામ સંગીતમ એટલે કે શરીરમાં પરિશ્રમ થકા થાક ઉત્પન્ન કરનાર જે ક્રિયા છે એનું નામ વ્યાયામ છે એટલે હું એવું માનું છું કે આપણા રોજિંદા જીવનમાં થોડાક પ્રમાણમાં આપણે વ્યાયામને વણી લેવું જોઈએ આટલી માહિતી આપ્યા પછી હવે આપણે જોઈએ કે ઓબેસિટીની ટ્રીટમેન્ટ કેવી હોય જનરલી સ્થુરતા માટેની જે ટ્રીટમેન્ટ છે એમાં દીપન પાચન ઔષધિઓ હોય એટલે કે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ પર જે વર્ક કરે અને ફેટ મેટાબોલિઝમને જે સુધારે એવી આયુર્વેદિક દવાઓ ખૂબ સરસ રીતે કાર્ય કરે છે પણ મેં કીધું એમ કે ઓબેસિટીની કોઈ પણ ટ્રીટમેન્ટ જનરલાઇઝડ નથી હોતી એ પર્સનલાઇઝડ હોય છે એટલે તમારા શરીરની પ્રકૃતિ જોવી પડે એની આહાર શક્તિ જોવી પડે તમારી પાચન શક્તિ જોવી પડે અને એને અનુરૂપ સ્પેસિફિક દવા તમારા માટે સિલેક્ટ કરાય છે આગળના વિડીયોમાં મેં કીધું જ છે કે વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિઓનો બાંધો પાતળો હોય છે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓનો બાંધો મધ્યમ હોય છે અને કફ પ્રકૃતિવાળા વ્યક્તિઓનો બાંધો થોડો સ્થૂલ હોય છે એનો મતલબ એવો થાય છે કે જે વ્યક્તિની કફ પ્રકૃતિ છે એને ઓબેસિટીમાં ટ્રીટમેન્ટ મળ્યા પછી પણ વજન ઘટવું થોડું અઘરું છે અશક્ય નથી એટલે કે જો પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ચોક્કસ તમે ધારેલું પરિણામ મેળવી શકો ઘણીવાર જો ઓરલ મેડિસિન્સથી ધારેલું પરિણામ ન મળે તો ઓબેસિટી માટે પણ સ્પેસિફિક પંચકર્મ ટ્રીટમેન્ટ હોય છે જે જનરલી કોઈપણ પંચકર્મ ફિઝિશિયનના અંડર ઓબ્ઝર્વેશન કરાવવાની હોય છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને માહિતીપ્રદ લાગ્યો હશે તમે ચોક્કસ એને તમારા સર્કલમાં શેર કરજો જો તમને કંઈ પણ ક્વેરી છે ઓબેસિટીનું તમારે નિવારણ ઘરે બેઠા કરવું છે તો તમે અમારી ટીમ સાથે જોડાઈ શકો છો અમારી ટીમ તમારી સાથે વિડીયો કોલિંગથી વાત કરશે તમારું કારણ શોધશે અને તમારી પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ તમને ઘરે બેઠા પ્રોવાઈડ કરશે આશા રાખું છું કે આ માહિતી તમે ઘરે ઘરે પહોંચાડશો ધન્યવાદ